जय स्वामीनारायण विद्यार्थी मित्रों, धोरण 4 विषय हिंदी એમાં આપણે પાઠ 2 ચાલે છે બઢતે કલમ, એમાં આપણે અભ્યાસ 1 થી 4 જોઈ ગયા. તમને બધાને સમજ પણ પડી જશે. આજે આપણે અભ્યાસ 8 જોઈશું. ગઈ પોતપોતાની હિન્દીની શિક્ષકને વધારે સમજણ પડે તો જો અભ્યાસ 8 ની અંદર મેરા તમારા અને ઉસકા મારું તમારું અને ચિત્રની અંદર તમને દેખાશે આ થેલો છે દફતર અને પહેલા જે બેગ સ્કૂલમાં લઈ જતા હતા છોકરાઓ ટીંગાડવાની અને થેલો કહેતા સાઈડ થેલો તો યહ નવીન કા થેલા હે આ નવીનનો બેગ છે યહ ઉસકા થેલા હે આ એનો થેલો છે પાછળ ફેરો શું કહે છે વહ કોપી હે આ મશીનની અંદર ઝેરોક્ષની અંદર કોપી કાઢે છે તો તે કોપી છે વહ આશા કી કોપી હે તે આશાની કોપી છે પછી શું કહે છે યહ કંપાસ હે આ કંપાસ છે યહ એટલે આ યહ તુમારા કંપાસ હે આ તમારો કંપાસ છે આ છોકરો બીજા છોકરાને કહે છે કે આ તારો કંપાસ છે કે તમારો કંપાસ છે અહીંયા સમજ પડી ગઈ તમને તો હવે અભ્યાસ 9 આપણે જોઈએ અભ્યાસની 9ની અંદર શબ્દો આપેલા છે ક્યાં કહાં કબ ઓર કોન કિતને આ બધા શબ્દો છે પ્રશ્નસૂચક શબ્દો છે પ્રશ્ન દર્શાવે છે જો તમને ક્યાં આપણે ક્યાંય જવું હોય તો યહાં ક્યાં હે આ શું છે ક્યાં છે આ બધા શબ્દો વાપરવાથી કોઈને આપણે પ્રશ્ન પૂછીએ એવો એનો પ્રશ્ન થાય એનાથી જવાબ સામેની વ્યક્તિ પાસેથી આપણને મળે
यह गाय है आ गाय उभेली छे ये देखाड़ी छे और बीजा सवाल आपने जो ये दरेक नु ध्यान चौपड़ी में એટલે તમને સમજ પડે પહેલો સવાલ છે બંદર કહા હૈ તો ચોપડી ની અંદર ચિત્ર જોઈને લખવાનું છે કે બંદર કહા હૈ તો ચોપડી ની અંદર જુઓ તમને દેખાય બંદર પેડ પર હૈ અને જવાબમાં શું આવે કે બંદર પેડ પર હૈ પેડ એટલે ઝાડ તો બંદર ઝાડ ઉપર છે પછી બીજો સવાલ છે જો ગાય કહા હૈ ગાય ઉભેલી છે જો ગાય પેડ કે નીચે હૈ ઝાડની નીચે ગાય ઉભેલી દેખાય છે જુઓ એટલે એનો જવાબ શું થાય કે ગાય પેડ કે નીચે હૈ હિન્દીમાં જે શબ્દનું ગુજરાતીનું હિન્દુ થતું હોય એ લખતું જવાનું એ ઝાડનું ગુજરાતી શું થાય પેડ તો ગાય પેડ કે નીચે હૈ પછીનો ત્રીજો સવાલ છે મોર કબ નાચતા હૈ એ તો તમને બધાને ખબર છે મોર જબ આનંદમાં જાતે હૈ તબ નાચને લગતા હૈ તો આનંદમાં કબ આતે હૈ તો બારિશ આને તો બારિશ એટલે વરસાદ જ્યારે વરસાદ આવે ત્યારે મોર આનંદમાં આવી જાય તો આપણે હિન્દીમાં લખવાનું વરસાદને હિન્દીમાં શું કહેવાય બારિશ તો જબ બારિશ આતી હૈ તબ મોર નાચને લગતા હૈ પછીનો સવાલ છે બંદર ક્યાં કર રહે હૈ તો ઝાડ ઉપર જે બંદર છે શું કરી રહ્યા છે કે છે તો બંને બંદર રમે છે જો એટલે હિન્દીમાં શું કહેવાય એને ઉછલકૂદ તો બંદર ઉછલકૂદ કર રહા હૈ બંને ઉપર નીચે જાય છે ને એટલે આપણે હિન્દીમાં જ જવાબ લખવાના છે એમાં લખ્યું હોય કે માતૃભાષામાં ઉત્તર લખો તો જ ગુજરાતીમાં લખવાના પણ એવો કંઈક સવાલ લખ્યો ના હોય તો આપણે શું લખવાનું હિન્દીમાં જ જવાબો લખવાનો પ્રશ્નો કે ઉત્તર લખો એમ લખ્યું હોય તો હિન્દીમાં જ જવાબ લખવાના તો બંદર ઉછલકૂદ કર રહે હૈ પછીનો સવાલ શું છે પેડ કે ઉપર કિતને બંદર હૈ પેડ કે ઉપર કિતને બંદર હૈ તો ચિત્ર જોવાનું કિતને બંદર દીખ રહે હૈ આપકો દો એટલે બે ઉપર નીચે બે બંદર દેખાય છે તો આપણે લખવાનું પેડ કે ઉપર દો બંદર દીખતે હૈ પછીનો સવાલ છે છઠ્ઠો સવાલ બંદર આપસ મેં ક્યા બાતે કર રહે હોંગે બંદર તો ક્યા બાતે કર રહે ખાને પીને કી હોય બંદર અને વાંદરાઓને શું હોય ભૂખ લાગી હોય તો ઝાડ પાન તોડે એટલે ખાને પીને કી હોય કૂદને કી હોય તો બંદર ક્યા બાતે કર રહે હોંગે કે છે આપણે બાજુના બગીચામાં જઈશું અને પેડ કે ફળ ખાને કા પછીનો સવાલ છે લડકી ગાય સે ક્યા બાતે કર રહી હોગી અહીંયા લડકી છે ગાયને જો ગળે હાથ પહેરીને કઈ વાત કરતી હશે કે છે એ આપણે આપણી રીતે જવાબ લખવાનો છે ચિત્ર જોઈને એ બોલે સંભળાય એવું નથી કે આપણે સાંભળીએ એટલે લખીએ પણ આપણે ચિત્ર જોઈને જવાબ લખવાનો છે લડકી ગાય કો ક્યા કહેતી હોગી તો જબ મેરી મમ્મી રોટી બનાયેગી તબ મેં તુજકો ખિલાઉંગી બરોબર રોટી બનેગી તબ મેં તુજકો ખિલાઉંગી પછીનો સવાલ છે ગાય કે પાસ કોણ હૈ વહ ક્યા કર રહી હૈ તો આપણે ચિત્ર જોયું ગાય કે પાસ લડકી હૈ વહ ગાય કો હાથ પસારતી હૈ જો એને ગાયને આ મળે છે એટલે શું કહેવાય એને હાથ પસારતી હૈ પછીનો છે અહીંયા આપણે અભ્યાસ 9 પૂર્ણ થાય છે હવે તમે બધા જ સારા અભ્યાસ 8 અને 9 નોટની અંદર લખી નાખજો અને ઘરકામની નોટમાં પણ લખવાનું રહેશે અભ્યાસ 8 અને 9 પાકી નોટ અને હિન્દીની નોટ બંનેમાં ઘરકામની નોટ સારા અક્ષરથી હિન્દી અને એનું ગુજરાતી લખી નાખવાનું છે એટલે આપણું અહીંયા પાઠ 2 પૂર્ણ થાય છે બીજા આપણે ક્વેશ્ચન જોઈએ અભ્યાસ 9 માં વધારાના તો તમને સમજ પડે એટલા માટે તો એવા એવા લડકી ક્યાં કર રહી હૈ યહ કોણ હૈ આ બધા સવાલો પૂછવામાં જે વાક્ય વપરાય જે પ્રશ્નસૂચક શબ્દ આ બધા અભ્યાસ 9 માં છે અને પ્રશ્ન પણ અંદર આપેલા છે યહ કોણ હૈ આ ચિત્ર જોઈને જવાબ આપવાનો છે આમાં તો કે યહ કોણ હૈ તો યહ માલી હૈ બાગકામ કરે છે એટલે બરોબર પછી અહીંયા જો મંદિરમાં પૂજારી પૂજા કરે છે એટલે કે છે યહ કોણ હૈ તો યહ પૂજારી હૈ
यह क्या करते हैं तो पूजा करते हैं। आ आपणो अभ्यास अहीं पूर्ण थाय छे। आवता वीडियो में आपणे नवो पाठ चालू करीशुं। जय स्वामीनारायण।